નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ભીલડી બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર, પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત થયું. ઉપરાંત બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ડી ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. સાથે બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. અરવલ્લીના મોડાસામાં નક્ષ સોસાયટીમાં મહિલા સફાઈકર્મી પર હુમલો થયો. સફાઈ બાબતે સ્થાનિક સાથે બવાલ થઈ અને સ્થાનિક મહિલા કામદાર પર લાકડી વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલા સફાઈકર્મીને સારવાર હેઠળ ખસેડાઈ છે. બોલાચાલી દરમિયાન મહિલા કર્મચારીને જાતિ વિષયક શબ્દો બોલાયા હોવાનો પણ મહિલાએ આરોપ લગાવ્યો. સફાઈ કામદાર પર થયેલા હુમલાને લઈ તમામ સફાઈ કામદારો રોષે ભરાયા છે. હુમલો કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવી માગણી પણ કરાઈ છે. એ આઈને તો એમ કે અહીં કેમ પેલું સાફ કરો છો, અહીં આઈને સાફ કરી જો કે. પછી મેં કીધું કે હું તમને વર્ધ સાફ કરી આપીશ. પછી તો બધી ખરાબ ઘારો બોલો આવે ને બધું, તો પછી બોલો તો હું બોલું જ ના. અમારી માંગ એ કે કોઈ ભી કર્મચારી, નગરપાલિકાનો સફાઈ કર્મચારી હોય, કચેરી ઓફિસનો ગમે તે કર્મચારી હોય, ગમે ત્યારે આવું વર્તન અમારા માટે અયોગ્ય છે. અને આવું વર્તન આ તો સારું થયું કે એને હાથ ઉપર લાકડી નગર માથામાં વાગી ગયું હોત તો કદાચ મરણ બી થઈ ગયું, કારણ કે બેનની બીપીની તકલીફ છે અને અત્યારે હાથનું ફ્રેક્ચર આવ્યું છે. તો આ સમગ્ર મામલે સંવાદદાતા અરવલ્લીથી હાર્દિક પટેલ મારી સાથે જોડાયા છે. હાર્દિક, આજે મહિલા પર હુમલો થયો છે અને મહિલાના જે આરોપો છે તે બાબતે પોલીસ હવે શું એક્શન લેશે? પંકજ, ચોક્કસથી. જે પ્રકારે મોડાસા શહેરમાં વહેલી સવારે જે સફાઈ કામદારો શહેરની સફાઈ કરતા હોય છે, શહેરને સાફ રાખતા હોય છે, તેવા સંજોગોમાં મોડાસાની નક્ષ સોસાયટીમાં એક મહિલા કામદાર પહોંચી હતી, જે પોતાનું રોજિંદું કામગીરી સફાઈનું કહી રહી હતી. સંજોગોમાં એક વ્યક્તિએ મારા ઘર આગળ તમે કેમ સફાઈ કરતા નથી તેમ કહી, અહીં પહેલા સફાઈ કરો તેવું કહી અને તેના ઉપર લાકડીથી હુમલો કર્યો હતો. માથાના ભાગે હુમલો કરવામાં આવતા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તમામ સફાઈ કામદારો એકઠા થઈ અને નગરપાલિકા સંચાલકો પણ ત્યાં પહોંચ્યા હતા, પ્રમુખ ચીફ ઓફિસર પણ ત્યાં પહોંચ્યા હતા હોસ્પિટલમાં. તેવા સંજોગોમાં આક્રોશ વચ્ચે પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કામદારો એકઠા થયા છે. જે હુમલો કરનાર વ્યક્તિ છે તેની સામે કાયદેસરની કાર્યવાહીના હાલ પગલાં ભરાઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તેવા સંજોગોમાં ચોક્કસથી મોડાસા શહેરમાં જે મામલો છે એ ટોક ઓફ ધી ટાઉન હાલ બન્યો છે. જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લોકોને ઉત્તરાયણના પર્વની શુભકામનાઓ પાઠવી અને સાથે જ પક્ષીઓની પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવાનું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ટીમને હું અભિનંદન આપું છું. સાંજના સમય દરમિયાન પક્ષીઓ ફરી પોતાના માળામાં જાય છે તેવા સમયે પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ. ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા, એમાંથી બેનો મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે. કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટિચ કરીને, એ સ્ટિચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે, અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે. આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે. આ તરફ પતંગોના હબ એવા ખંભાતમાં વાસી ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનું ખંભાત શહેર તેની પતંગ બનાવટ માટે જાણીતું છે. ખંભાત શહેર તેની ઉત્તરાયણની ઉજવણી માટે પણ જાણીતું છે. જે ખંભાથી તેમના કામધંધા અર્થે અન્ય શહેરોમાં રહે છે તેઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી માટે અચૂક ખંભાતમાં આવતા હોય છે. ખંભાથી પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી ખંભાતમાં કરે છે. અને ખંભાતની ઉત્તરાયણ
એટલે એની સ્પેશિયાલિટી દોરી છોડવાની. એટલે આ એક આપણને છે ને જીવનમાં કશુંક શીખવાડી પણ જાય છે કે જીવનમાં જ્યારે સંબંધોમાં કશી ગૂંચ પડે ત્યારે તમારે સંબંધોમાં દોરી છોડો, મિત્ર હોય, પરિવાર હોય, સંબંધીઓ હોય, દોરી છોડો તો ક્યારેય ગૂંચ પડશે નહીં. ખેંચીને કાપવાની જીદ નહીં કરો, આ ખંભાતની ઉતરાણ જીવનમાં બધાને શીખવાડે છે. હું જન્મી ત્યારથી ખંભાતની જ ઉતરાણ કરી છે ને ખંભાતમાં જ મોટી થઈ છું. ખંભાતની ઉતરાણ તો બેસ્ટ ઉતરાણ, એવી ઉતરાણ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં હોય. ખંભાતની ઉજવણી એટલે એવું માની લેવાનું વર્લ્ડ બેસ્ટ ઉજવણી છે. આવી ઉતરાણની જે ઉજવણી છે એ ક્યાંય થતી નથી, આખા વર્લ્ડમાં બેસ્ટ છે. એટલે અમે કાયમ અહીંયા જ ઉતરાણ કરવા આવી રહ્યા છે. આજે મારું આખું કુટુંબ છે, 80 વર્ષથી લઈને 28 વર્ષના બધા જ અમે લોકો અહીંયા આવ્યા છે. હાર્ટ એટેકથી મોતના વધતા બનાવો. બનાસકાંઠાના થરાદમાં એક દિવસમાં 2 બનાવ સામે આવ્યા. થરાદમાં એક દિવસમાં હાર્ટ એટેકથી 2ના મૃત્યુ થયા. થરાદ પાલિકા પૂર્વ પ્રમુખનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જીપાલનું હાર્ટ એટેકથી મોત થયું છે. મફાભાઈ માડી નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. ઘટના બોટાદની છે. બોટાદમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવકનું મૃત્યુ થઈ ગયું. છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયા હતા. 40 વર્ષીય યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પાટણના સાંતલપુરમાં નર્મદાની માઇનોર કેનાલમાં લીકેજ થતા અને કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. બરવાડા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં ધોવાણ થઈ ગયું. રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોએ વાવેલા રાયડાના પાકને નુકસાન થયું છે. ખેતરમાં પાણી ફરી વળતા નુકસાનને લઈ ખેડૂતો રોષે ભરાયા છે. ત્રણ વખત ભરાઈ ગયું છે અને 3 વખત નુકસાન. પોરે મારે સીણા હડી જતા અને ઓણે મારે આ રાયડુંને વાવેલ હતું, રાયડું હડી ગયું છે. હવે તો સરકારને આવું આવા તો માથે ક્યાં ધ્યાન ના જાય તો આ ખેડૂતને શું ચોપડા ચા મૂકવો સાહેબ. મોરબી નજીક જરખનો મૃતદેહ મળી આવ્યો. હળવદમાં વન્ય પ્રાણી જરખનો મૃતદેહ મળ્યો. લુપ્ત થતી પ્રજાતિ જરખનો મૃતદેહ મળી આવ્યો. 2 દિવસથી મામલતદાર કચેરી આસપાસ આંટાફેરા કરતું હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો. મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમને પણ જાણકારી આપવામાં આવી. વન વિભાગની ટીમે જરખના મોત અંગે તપાસ હાથ ધરી છે. લુપ્ત થતી પ્રજાતિ જરખનો મૃતદેહ મળ્યો છે. મોરબી નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે. હળવદમાં વન્યપ્રાણી જરખનો મૃતદેહ મળી આવતા વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી. અને હવે વાત ગાંધીનગરમાં દેશુ દારૂથી થયેલા મોતની. ગાંધીનગરના દહેગામ પાસેના લિહોડા ગામે થયેલા મોત મામલે પોલીસે હવે ખુલાસો કર્યો છે કે મિથાઇલ આલ્કોહોલની માત્રા તપાસ રિપોર્ટમાં નથી જોવા મળી. ગાંધીનગરના SPએ આ માહિતી આપી છે. ખાલી પેટે દારૂ પીવાના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા છે, જેના પર તપાસ થઈ રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 4 જેટલા લોકો સામે ગુના પણ દાખલ કરેલા છે એવી પણ માહિતી તેમણે આપી. કાલે બે લોકોના દેહાંત થઈ. દેહાંત પછી FSLમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને FSLમાંથી જો ટેસ્ટિંગ થયું, ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી. અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે FSLમાં ચાલુ છે. FSL રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં. FSLમાં બહુ ક્લિયર રિપોર્ટ છે કે આમાં લઠ્ઠા નથી, આમાં કોઈ મિથાઇલ આલ્કોહોલની હાજરી બિલકુલ નથી. અને જે રીતે મેં કીધું કે 5-6 લોક જો હોસ્પિટલમાં છે, એ પ્રિકોશનરી મેઝર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન પણ નથી. કાયદેસરની કાર્યવાહી થઈ જોઈ. કાયમ આ ભાઈ દારૂ પીતા પણ આ કાલે ભીડસીનમાં આવેલો છે એટલે આ ભાઈ નાવું બનેલું છે. એ આજુબાજુમાં જ મળે, પણ કઈ જગ્યાએ છે એ ખબર નહીં આપણે. એમાં સાંજે 4 વાગે રિક્ષા લઈને જયો તો મારા જોડે જ આવ્યો હતો. એ રિક્ષામાંથી નીચે ઉતરીને જયો, હું મારા કામે નીકળી ગયો ને પછી સાંજે ઘેર આવ્યો તો
થઈ એમને તપાસ કરવાનું કીધું તો ભાઈ હુઈ જતા ઘેર, તો તપાસ કરી તો કઈ હતું નહીં શરીરમાં. પછી એમ ના મોટા ભાઈને જાણ કરી અમે, દારૂ તો એના ખીચામથી બી નીકળ્યો હતો અને પીધેલું બી હતું. ફરીથી ના બનવું જોઈએ અને દારૂબંધીનું આ બધું અને સતત કાર્યવાહી ચાલુ રાખો. આજે અમારા દિયર મળ્યા છે, કાલ કોઈ બીજાનું ભાઈ મળશે, કોઈનો દીકરો મળશે, આનું આ સતત ચાલુ રહેશે. એટલે આવું ના થવું જોઈએ. દારૂમાં જ આ બધું મિલાવટ થઈ ગઈ છે, મારું ભત્રીજો જ છે, એ સિરિયસ જ છે. તો ગાંધીનગરના બે ગામમાં બે મોત અંગે મોટો ખુલાસો. ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો. ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવ સાથે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ વાતચીત કરી. FSL રિપોર્ટમાં મિથેનોલ નહીં પરંતુ ઇથેનોલ હતું. મિથેનોલ લઠ્ઠો કહેવાય, ઇથેનોલ દારૂ ગણાય. દેશી દારૂ પીવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું. હાનિકારક રસાયણનું મિશ્રણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું. મૃતકોની મેડિકલ હિસ્ટ્રી પણ ખરાબ હોવાનું ખુલ્યું છે. નિયમિત દારૂના સેવનથી ગંભીર બીમારીથી પીડાતા હતા. અન્ય 7 લોકોએ દારૂ પીધો હતો. તેમની હોસ્પિટલમાં તબિયત સ્થિર બતાવાઈ રહી છે. તો દહેગામના લીહોડા ગામમાં થયેલા મોત મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા. અમિત ચાવડાએ હપ્તાખોરીનો આક્ષેપ મૂક્યો હતો. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં જાહેરમાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. સાધુ વાસવાણી રોડ પર મહિલાને જાહેર માર્ગે અજાણ્યા લોકોએ માર માર્યો એક વિડીયો સામે આવ્યો. આ તસવીરો જુઓ. હુમલો કરનાર યુવક પાસે છરી હોવાનો પણ વિડીયોમાં દાવો કરાયો છે. વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. રૂપમ ચોક વિસ્તારમાં યુવક પર હુમલો કર્યો. ઘોઘા ગેટ પોલીસ ચોકી નજીક જ આ ઘટના બની. યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. સુરતમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ. લિંબાયત વિસ્તારમાં ચોર ત્રાટક્યો હતો. દુકાનમાં ઘૂસીને ચોર 50,000ની ચોરી કરી અને ફરાર થઈ ગયો. જોકે તસ્કરની આખી આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. અને બીજી તરફ પોલીસે આ CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. તો કરિયાણાની દુકાનમાં ચોરી કરતો આ શખ્સ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. પોલીસે આ CCTV ફૂટેજના આધારે હાથ ધરી છે તપાસ. 50,000ની ચોરી કરીને આ ચોર ફરાર થઈ ગયો. વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં ગઈકાલે ભીષણ આગ લાગી ગઈ. ગોડાઉનમાં મેડિકલ વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નજીકમાં આવેલા 12 જેટલા ઝૂંપડા સળગી ગયા અને ગરીબ શ્રમિકો ઘરવિહોણા બની ગયા. ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ગોડાઉન માલિક ગેરકાયદે મેડિકલ વેસ્ટનો સંગ્રહ કરતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આણંદના બાજીપુરા ગામમાં જૂથ અથડામણ થઈ. ઉત્તરાયણમાં ગીત વગાડવાની બાબતે બોલાચાલી થઈ. મામલો વધુ વિચકતા સરપંચ સહિત પોલીસને જાણકારી કરવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચીને મામલાને થાળે પાડ્યો. ઉમરેઠના બાજીપુરા ગામમાં હાલ શાંતિનો માહોલ છે. પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ફેબ્રુઆરી મહિનાથી રાજકોટ જામનગર રોડ ઉપર આવેલ સાંઢિયા પુલનું નવીનીકરણનું કામકાજ હાથ ધરવામાં આવશે. વર્તમાન પુલને તોડીને નવો પુલ બનાવવા માટે ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ફેબ્રુઆરી માસથી 2 વર્ષ માટે પુલ બંધ રહેશે, જેના કારણે ભૂમેશ્વર મંદિર પાસે ડાયવર્ઝન પણ આપવામાં આવશે. લાંબા સમયથી મહાનગરપાલિકાને રેલવે વિભાગ દ્વારા પુલ બનાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી, ત્યારે ₹62.60 કરોડના ખર્ચે 16.40 મીટરની પહોળાઈ અને 602 મીટરની લંબાઈ ધરાવતો પુલ બનાવવામાં આવશે. પુલનું કામ અંદાજિત 2 વર્ષ જેટલું ચાલશે, ત્યારે હજારો વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
સુહાન ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સર, લોકોની ભારે ભીડ ઉમટી રાજકોટવાસીઓ આજે લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. અમદાવાદીઓએ ઉત્તરાયણ પર મન ભરીને ઊંધિયા જલેબીની મજા માણી. ઊંધિયું ખરીદવા સવારથી બપોર સુધી વિવિધ સ્ટોલ પર લાઈનો જોવા મળી. જલેબીની જયાફત માણવા લોકોએ પણ કલાકો સુધી રાહ જોઈ. સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવ યોજાયો. આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પતંગ ઉડાવવા ઉમટી પડ્યા. દરિયા કિનારે લોકોએ પતંગ ચગાવવાની સાથે બોટિંગની પણ મજા માણી. જૂનાગઢ મનપા દ્વારા ઉપરકોટના કિલ્લામાં પ્રથમવાર પતંગોત્સવનું આયોજન. મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર સહિત શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. પતંગોત્સવ દરમિયાન લોકોએ ગરબા રમી રમઝટ બોલાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. વેજલપુરમાં કાર્યકરો સાથે ગૃહમંત્રીએ કરી ઉત્તરાયણની ઉજવણી. ધાબા પર પતંગ ચગાવતા જોવા મળ્યા અમિત શાહ. ગાંધીનગરના વાવોલમાં ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ ઉજવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. વાવોલના વૈદેહી રેસીડેન્સીમાં પતંગ ચગાવી કરી ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હરસિંઘવીએ સુરતમાં ઉત્તરાયણ ઉજવી. ધાબા પર ચડી હરસિંઘવીએ પરિવાર સાથે પતંગ ચગાવ્યા. રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપી અને બાજુમાં મૂકવા હરસિંઘવીની લોકોને અપીલ. કહ્યું, આપણા કાર્યથી અનેક લોકોનો જીવ બચી જશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે મકર સંક્રાંતિના પર્વની કરી ઉજવણી. કહ્યું, 2023માં ભાજપનો પતંગ ચગ્યો તેમ 2024માં પણ ભાજપનો પતંગ ચગશે. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસા ઉત્તરાયણ ઉજવી. કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે નક્કી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી. કહ્યું, નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટે પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી. કહ્યું, લોકસભામાં વિપક્ષોની પતંગ ગોથા ખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત રાજ કરશે. 400થી વધુ બેઠકોથી ભાજપનો ભવ્ય વિજય થશે અને વિપક્ષોની ગણતરી 2 ડિજિટમાં પણ નહીં થાય. 25 વર્ષથી ફતેપુર ગામમાં કોઈએ નથી ઉડાડ્યા પતંગ. ગામના વડીલોએ પતંગ ઉડાડવા પર લગાવ્યો હતો પ્રતિબંધ. પતંગ ઉડાવશો તો ચૂકવવું પડશે 2 બોરીનો દંડ. વર્ષો પહેલા ધાબા પર કઠોળા ન હોવાથી લેવાયો હતો નિર્ણય. ઉત્તરાયણ લઈને સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું હતું જાહેરનામું. નદી સિવાયના તમામ બ્રિજ પર ટુ વ્હીલર માટે બંધીનો ફરમાન. માત્ર સેફટી ગાર્ડ લગાડનાર ચાલકોને બ્રિજ પર જવા મુક્તિ અપાય. આજે અને આવતીકાલ માટે જાહેરનામું લાગુ કરવામાં આવ્યું. નદી સિવાયના તમામ બ્રિજ પર ટુ વ્હીલર માટે બંધી. ઉત્તરાયણના તહેવારને લઈને સુરતના મોટાભાગના બ્રિજ બંધ રહ્યા. રાહદારીઓને દોરી ન વાગે તે માટે બંદોબસ્ત. મોરબીમાં શાળાઓમાં ઉત્તરાયણની 2 દિવસની રજા. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મકર સંક્રાંતિની સાથે વાસી ઉત્તરાયણની પણ રજા કરાઈ જાહેર. 2 દિવસથી રજા મળતા બાળકોમાં ખુશીનો માહોલ. વલસાડમાં પતંગ ચગાવતી વખતે 6 વર્ષના બાળકનું મોત. ધાબા પરથી નીચે પટકાતા બાળકને ગંભીર ઇજા પહોંચી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું. રાજકોટમાં પતંગ લૂંટી રહેલ બાળક આવ્યો કારની અડફેટે. નવાગઢ હાઈવે પર પૂર ઝડપે આવતી કારની અડફેટે 8 વર્ષનો બાળક આવતા ઇજાગ્રસ્ત. બાળકને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયું. જેતપુરમાં પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળું ચીરાયું. નવાગઢ વિસ્તારમાં પતંગની દોરી વાગતા 45 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયો. યુવકની સ્થિતિ વધુ ગંભીર થતાં તેને જૂનાગઢ રીફર કરાયો. વલસાડમાં પતંગની ઘાતક દોરીથી યુવકને ગંભીર ઇજા. સોનવાડા પુલ પરથી પસાર થતા યુવકની દોરી વાગતા આંખ, કાન સહિત મોઢા પર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ચીખલી હોસ્પિટલમાં ખસેડાયો. જેતપુરમાં 2 વર્ષના બાળકને ચાઇનીઝ દોરી વાગતા પગ ચીરાયો. નદીના કિનારે રમતા બાળકને પતંગની દોરી વાગતા ગંભીર ઇજા થઈ બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. પંચમહાલમાં શહેરના બોરડી ગામમાં દોરીથી બાળકનું ગળું કપાયું. મામાના ઘરેથી પરત આવતા સમયે 7 વર્ષના બાળકને દોરી વાગતા બાળકનું મોત. વાડીનાથ પાસે બનેલી દુર્ઘટનામાં માસૂમે જીવ ગુમાવ્યો. સુરતના પાંડેસરામાં બાઇક સવારની દોરી વાગતા ઇજા પહોંચી. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો. શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં અન્ય 5 વ્યક્તિઓને ઇજા પહોંચ્યાની પણ માહિતી.
પંચમહાલના ગોધરામાં પતંગની દોરી વાગતા ઘટના બની. ગોધરા ખાંડિયા હાઈવે પર બાઇક સવાર ત્રણ યુવકો દોરીથી ઘાયલ થયા. એક યુવકને ગળાના ભાગે, જ્યારે અન્ય બે લોકોને પગના ભાગે ઈજા પહોંચી. કાયપો છે લપેટ લપેટના નાદથી સમગ્ર રાજ્ય ગુંજી ઉઠ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ ઉપર પહોંચી ગયા છે. લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે, સાથે ચા નાસ્તાની જાયફત ઉડાવી. કાયપો છે એ લપેટની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રંગબેરંગી પતંગો બલૂનોથી આકાશ છવાઈ ગયું. કેટલાક લોકોએ ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિત નવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે આકાશીમાં પહોંચી ગયા.